रोजबरोजनी अमारी एक कार्यशैली रही है कि जे कई कलाकार मित्रों एमनी साथे कई समाज ने संदेशों मळे माटे कोई समाज श्रेष्ठी छे कोई संस्था साथे संकळायेला एवा कोई व्यक्ति ने अमे अहींया बोलावीए छीए। पण आजे जे बाळको छे घरे बेसीने कईक मोटिवेटेड थाय एना माटे थईने अहींया एक एवा व्यक्ति ने अमे बोलाव्या छे के जे 14 वर्षनी उमरथी पोते आसिस्टंट ड्रॉइंग इंस्ट्रक्टर तरीके पोतानी कारकिर्दी शुरू करी छे अने 14 वर्षनी उमरथी आसिस्टंट ड्रॉइंग इंस्ट्रक्टर तरीके तेओ सेवा आपे छे तेमज घणी स्कूलों कॉलेजों नी अंदर ड्रॉइंग कॉम्पिटिशनमां पण तेओ मोखरे रह्या छे। गुजराती मीडियममां अभ्यास करे छे परंतु इंग्लिश लैंग्वेज उपर एमनो सारू कमांड छे। एंकरिंगमां पण एमनो एक खूब सरस परफॉर्मन्स होय छे जे आवनार दिवसोनी अंदर आपणे निहाळीशुं। आठमा ધોરણથી જ તેઓની પાસે કરિયર વિઝન છે કે મારે શું કરવું અને શું ન કરવું એ ખરેખર બાળકોને નાનપણથી પોતાની કરિયર વિઝનની એક દ્રષ્ટિ હોય એવી દ્રષ્ટિ એમની પાસે છે। તેઓ ઇંગ્લિશના પ્રોફેસર બનવા માગે છે। લોકડાઉનના ટાઈમનો તેઓ 100% સદુપયોગ કરે છે અને હાલમાં જ ડોક્ટર અંજલિ ભીમજીયાણી સાથે ધોરણ 6 થી 10 ના અંગ્રેજી ભાષા અને સર્વાંગી વિકાસ માટેની स्कल्पचर एकेडमीनी प्रथम बेचनी संपूर्ण सफलतापूर्वक पूर्ण करी छे। उमर बहु नानी छे परंतु आपणे एमनी पासेथी खास करीने यंग जनरेशन जे जोई रह्यु छे आज मोबाइलनी अंदर ज्यारे आपणे गेम ने आ बधुं रमता होय छे त्यारे उम्मे हानी सिद्दीकी एटले के मारा जे सर्जन संगीत सर्जन चित्रकलाना जे क्लास छे एमना इरफान सिद्दीकी छे जे अमारा जनमत फाउंडेशनना पण सभ्य छे એમની આ દીકરી છે ઉમેહાની સિદ્દીકી। એમની પાસેથી જે યંગ મિત્રો છે જ બધા એમને કંઈક વિઝન મળશે એવી અપેક્ષા સાથે ઉમેહાની સિદ્દીકીને હું અહીંયા આમંત્રણ આપવા માટે જઈ રહ્યો છું। ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ। મારું નામ ઉમેહાની સિદ્દીકી છે અને હાલમાં હું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છું ઇંગ્લિશ લેંગ્વેજ અને લિટરેચરમાં। અત્રે હું આપ સભી લોકોની સમક્ષ ઉપસ્થિત છું તે બદલ હું આ કાર્યક્રમના લાઈવ પ્રસારણના માર્ગદર્શક એવા જન્મત ફાઉન્ડેશનના શ્રી સંજીવભાઈ પંડ્યા અને શ્રી કુનાલભાઈ ચોવટિયાની આભારી છું કે જેઓએ લોકડાઉનના પ્રથમ દિવસથી જ પોતાની સોશિયલ એક્ટિવિટીઝની જવાબદારીઓ સારી રીતે સંભાળી લીધી છે અને આ મહામારીના સમય દરમિયાન દરેક નાગરિકને જાગૃત કરવા માટેના તમામ અને અથાગ પ્રયત્નો કર્યા છે। પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, the significance of this everlasting quotation cannot be questioned. ખાસ કરીને એ સમય દરમિયાન જ્યારે આખું વિશ્વ આ જીવલેણ મહામારીથી પીડાઈ રહ્યું છે, આજે આ કોરોના વાયરસ વૈશ્વિક ભય અને ચિંતાનું કારણ બની ગયું છે। જો કે આ જીવલેણ વાયરસને રેગ્યુલર હેન્ડ વોશ કરવાથી, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાથી કે પોતાની ઇમ્યુન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા આવી અમુક સાવચેતીઓના પગલે આ વાયરસને અસર કરતા અટકાવી શકીએ છીએ। ડેફિનેટલી લોકડાઉનના લીધે 21 દિવસ 24 કલાક માટે ઘરમાં જ રહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા ખરા લોકો આ દિવસોને ફક્ત પસાર જ નથી કરી રહ્યા પરંતુ માણી પણ રહ્યા છે, અને તેમાંની હું પણ એક છું। પ્રધાનમંત્રીશ્રીની અપીલ મુજબ વિધાઉટ એની ઇમરજન્સી ઇટ ઇઝ પ્રોહિબિટેડ ટુ ગો આઉટસાઇડ, બટ વિધાઉટ ગોઈંગ આઉટસાઇડ વી કેન યુટિલાઇઝ આર ટાઈમ પોઝિટિવલી। અને આ લોકડાઉનની અસર ડેફિનેટલી સ્ટુડન્ટ્સના એજ્યુકેશન પર પણ થઈ રહી છે, બટ હોપફુલી BKNM યુનિવર્સિટીના ઈ લર્નિંગના ઇનિશિયેટિવના લીધે સ્ટુડન્ટ્સ પોતાના અસાઇનમેન્ટ્સ ઓનલાઈન સબમિટ કરાવી રહ્યા છે અને ઓનલાઈન લેક્ચર્સના કારણે તેઓ પોતાનું રેગ્યુલર કોર્સ પણ સ્ટડી કરી રહ્યા છે। અને આ તો ફક્ત એક એક્ઝામ્પલ જ હતું, કારણ કે દેશની લગભગ તમામ મોટા ભાગની યુનિવર્સિટીઝ આ પ્રકારની એક્ટિવિટીઝ કરી રહી છે જેથી કરીને સ્ટુડન્ટ્સ પોતાના સ્ટડી રિલેટેડ ગોલ્સને અકમ્પ્લિશ કરવામાં આગળ વધતા રહે। આઝાદી મેળવવાની ચળવળ દરમિયાન ભારતના કેટલાય મહાન દેશભક્તોએ દેશ માટેના નિઃસ્વાર્થ પ્રેમ અને દેશ માટેની આઝાદી માટે થઈને ઘણી વખત કારાવાસ ભોગવ્યું હતું। એ સમય દરમિયાન તેમને થયેલી માનસિક અને શારીરિક યાતનાઓનો તો આપણે વિચાર સુદ્ધા ન કરી શકીએ। દેશને કોરોના નામક મહામારીથી આઝાદી અપાવવા માટે આપણે કોઈ કારાવાસ નથી ભોગવવાનો, આપણે ફક્ત આપણા પરિવારજનો સાથે ઘરે રહીને પ્રશાસનને સહકાર અને સાથ આપવાનો છે।
COVID-19 ના સંક્રમણની ચેઇનને તોડવાનો આ જ એક યોગ્ય અને ઉત્તમ ઉપાય છે. રોજબરોજ કમાવીને પોતાનું ગુજરાન ચલાવનાર નાગરિકોને પણ ચિંતા કરવાની કશી જરૂર નથી, કારણ કે જૂનાગઢની, ગુજરાતની અને દેશની લગભગ તમામ સેવાભાવી સંસ્થાઓ પોતાને લોકોને મદદરૂપ થવા માટે દિન રાત હર્ષભેર તેમજ સતર્કતાપૂર્વક કામગીરી બજાવી રહી છે. આ લોકડાઉન મારા અને તમારા જીવનમાં આવ્યું છે તે ફરી વખત આવે એવું હું બિલકુલ નથી ઈચ્છતી, પરંતુ આ સમયગાળો હું ભૂલી પણ નથી શકવાની, કારણ કે આ સમયગાળાએ મને મારી જાતને ઉત્તમ બનાવવાની અનેક તકો આપી છે, જેનો મેં હોશભેર ઉપયોગ કર્યો છે અને હાલની તકે પણ કરી રહી છું. આ સમય માનસિક તાણ અનુભવવાનું નથી, પરંતુ આ સમયે તો તમારી ફેમિલી મેમ્બર્સને સ્પેશિયલ ફીલ કરાવવાનું છે, તેમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું છે. કોરોના એક તાકીદ છે કે કદાચ આપણે ખોટી દિશામાં દોડી રહ્યા છીએ, જે પામવાની દોડમાં ઘર છોડીને રોજ સવારે આપણે નીકળી પડીએ છીએ, હકીકતમાં એ પામવા જેવું બધું ઘરમાં જ છે. જેમના માટે અત્યાર સુધી આપણે કમાયા છીએ, હવે એ લોકોને કમાવવાનો આ સમય છે. આ વિશ્વમાં ઘરથી વધારે હૂંફાળું અને રમણીય બીજું કંઈ પણ નથી. એ પ્રતીતિનો શ્રેય ફક્ત ને ફક્ત કોરોનાને જ જાય છે. હવે વાત આવી એવા સ્ટુડન્ટ્સની કે જે લોકોની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જેમને સ્ટડી રિલેટેડ કશું પણ સ્ટડી કરવાનું કે વાંચવાનું રહ્યું નથી, તો એ લોકો પાસે તો એક સોનેરી તક છે પોતાની પર્સનાલિટીને એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવવાની અને દુનિયાભરનું નોલેજ ગેઇન કરવાની. તમે લોકો ઈ લર્નિંગના મીડિયમથી અમુક એવી એપ્લિકેશન્સ જે તમારા પ્લે સ્ટોરમાં છે જે તમને ખબર નથી, એમનાથી હું તમને માહિતગાર કરવા માગું છું. ફોર એક્ઝામ્પલ બ્લોગર, કે જેમાં તમે પોતાના બ્લોગ્સ લખવાની શરૂઆત કરી શકો છો. એ સિવાય સ્વયં, પોડકાસ્ટ, ગૂગલ ક્લાસરૂમ, EDX આ બધી એપ્લિકેશન્સ થ્રુ તમે ઓનલાઈન કોર્સિસ જોઈન કરી શકો છો અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. એ સિવાય હેંગઆઉટ્સ અને ઝૂમ જેવી એપ્લિકેશન્સ કે જેમાં તમે તમારા ફ્રેન્ડ્સના ગ્રુપ બનાવીને તમારી ઇંગ્લિશ લેંગ્વેજને ઇમ્પ્રૂવ કરી શકો છો અને તેમાં ફ્લુઅન્સી લઈ આવી શકો છો. હાલના સમય દરમિયાન જ મેં જયેશભાઈ રાદડિયા નામક વ્યક્તિના ફેસબુકના પેજ જર્ની વિલેજ ટુ વિલેજના ઘણા ખરા અંશો રીડ કર્યા, જેમાંથી મને જાણવા અને શીખવા મળ્યું કે જીવનમાં ગમે તેવી પ્રોબ્લેમ આવે, એ પછી સોશિયલ હોય કે ઓક્યુપેશનલ, પરંતુ તેની સામે અડીખમ ઊભા રહીને તેમનો સામનો કરવો ખરેખર એ જ તો સાચું શિક્ષણ છે ને. અને આ લોકડાઉનના સમય દરમિયાન મેં એ અભ્યાસ પણ કર્યો એનું અને એને અનુભવ્યું પણ. મેં ક્યાંક વાંચ્યું હતું કે એકવાર અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછેલું અથવા તો કહ્યું કે આ દિવાલ પર કંઈક એવું લખો કે જેને સુખમાં વાંચવાથી દુઃખ અનુભવાય અને દુઃખમાં વાંચવાથી સુખ અનુભવાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને લખ્યું હતું કે આ સમય પણ વીતી જશે, ખરેખર અને ચોક્કસપણે કે આ સમય, આ જે લોકડાઉનનું છે એ આપણા બધાના જીવનમાંથી વીતી જશે, પણ એ સમય વીતે એ પહેલાં તમે પોતે તમારા વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવવામાં આ સમયને યુટિલાઇઝ કરો, નહીં કે સોશિયલ મીડિયા થ્રુ ખોટી રૂમર્સ ફેલાવવામાં પોતાના ટાઈમને વેસ્ટ કરો અને મિસયુઝ કરો. એવું લાગે છે કે સમય હવે બે વિભાગોમાં વહેંચાઈ જશે, પ્રી કોરોના યુગ અને પોસ્ટ કોરોના યુગ. ચિંતા, ડર અને તકલીફોને પેલે પાર એક સરસ અને સુંદર મજાનું વિશ્વ આપણા બધાની રાહ જોઈ રહ્યું છે. કોરોના મારા મત મુજબ એક રિમાઇન્ડર છે આપણી આદતોને બદલવાનું, આપણા અભિગમોને સુધારવાનું. કશુંક પામવા માટે મુઠ્ઠીઓ વાળીને શરૂ કરેલી દોડને બ્રેક મારવાનું, આ સમય ધીમા પડવાનું છે. એ સમજવાનું છે કે વસ્તુઓ કરતાં જીવતા મનુષ્યો વધારે મહત્ત્વના છે. અંતમાં હું એટલું જ કહીશ કે જૂનાગઢમાં એક પણ COVID-19 પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાયો નથી, તે માટે હું જૂનાગઢના કમિશનર શ્રી, SP સાહેબ, IG સાહેબ તેમજ જિલ્લા કલેક્ટરને, પ્રશાસનને અને મહાનગરપાલિકાના તમામ સભ્યોને ધન્યવાદ પાઠવું છું. આ તકે જનમત ફાઉન્ડેશનના સંજીવભાઈ પંડ્યા અને કુનાલભાઈ ચોવટિયા તેમજ તેમની સંપૂર્ણ ટીમ અને GTPL નેટવર્કનો આભાર વ્યક્ત કરું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આ કપરી પરિસ્થિતિમાં પણ લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે
તે માટે તેઓ મનોરંજન પૂરું પાડવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. અસ્તુ, થેન્ક યુ.